LibreOffice Calc Spreadsheet માં આલેખો દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે નીચે પ્રમાણે શીખીશું. આલેખો બનાવવા, એડિટ અને ફોર્મેટ કરવા, આલેખોને રિસાઇઝ કરવા અને ખસેડવા. અહીં આપણે GNU Linux અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. તો ચાલો LibreOffice Calcમાં વિવિધ વ્યૂઇંગ વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ. વાંચક સામે માહિતી પ્રસ્તુત કરવા માટે આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઈ શકે છે. ડેટા માટે LibreOffice Calc આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો આપે છે. કેલ્ક વાપરી તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે જરૂરિયાત અનુસાર ફેરફારો પણ કરી શકો છો. ચાલો personalfinancetracker.ods શીટ ખોલીએ અને ચાલો શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ. આપણે E3 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરીશું અને રકમ 6500 તરીકે ટાઇપ કરીશું. હવે સ્તંભમાં નીચે જતા E4, E5, E6 અને E7 સેલોમાં અનુક્રમે 1000, 625, 310 અને 2700 રકમો દાખલ કરીશું. આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું. તો F3 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી રકમ 500 તરીકે ટાઇપ કરો. હવે સ્તંભમાં નીચે જતા આપણે F4, F5, F6 અને F7 સેલોમાં અનુક્રમે 200, 75, 10 અને 700 રકમો ટાઇપ કરીશું. ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે આલેખ કેવી રીતે બનાવવો. આલેખ બનાવવા માટે આપણે સૌપ્રથમ આલેખમાં દાખલ કરવા માટેના ડેટાને પસંદ કરવું પડશે. તો સેલ SN ઉપર ક્લિક કરો અને માઉસના બટનને છોડ્યા વગર કર્સરને છેલ્લા સેલ જેમાં 700 છે ત્યાં સુધી ખસેડો. હવે મેનુબારમાંથી ઇન્સર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરી ચાર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો. તમે જોશો કે તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે. સાથે એક ચાર્ટ વિઝાર્ડ સંવાદ બોક્સ ખુલે છે. ચાર્ટ વિઝાર્ડ દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે. તમે ચાર્ટ વિઝાર્ડમાં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે. ચાર્ટ વિઝાર્ડમાં મુખ્ય 3 વિભાગો છે. આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓ, આલેખના પ્રકારોની પસંદગી અને દરેક આલેખના પ્રકારના વિકલ્પો. 3D લુક વિકલ્પ પસંદ કરીને આલેખને 3 પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે. ચાલો આ વિકલ્પોનો પ્રયાસ કરીએ. ચૂઝ અ ચાર્ટ ટાઇપ ફિલ્ડ અંડર આપણે 12 વિકલ્પ ઉપર ક્લિક કરીશું. આ નમૂનારૂપી આલેખની નોંધ લો, તે ડેટાનું વર્ણન 12 ફોર્મેટમાં કોષ્ટકમાં કરે છે. એ જ રીતે બીજા અન્ય વિકલ્પો ક્લિક કરી શકો છો, જેમ કે પાઈ, એરિયા, બબલ અને ચૂઝ અ ચાર્ટ ટાઇપ ફિલ્ડ અંદર બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખો મેળવો. સ્ટેપ્સ વિકલ્પમાં ડેટા રેન્જ નામનો બીજો એક વિકલ્પ છે. આ વિકલ્પ વાપરી તમે ચાર્ટમાં રજૂઆત કરવા ઇચ્છતા ડેટાની શ્રેણીને જાતે એડિટ કરી શકો છો. ડેટા પ્લોટ કરવાનો મૂળભૂત વિકલ્પ ડેટા સિરીઝ ઇન કોલમ્સ છે. એના માટે ડેટા સિરીઝ ઇન રોઝ વાપરીને આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ. આ ઉપયોગી છે જો તમે તમારા ડેટાને દર્શાવવા માટે ચાર્ટની શૈલી જેવી કે કોલમને ઉપયોગમાં લો છો. છેલ્લે તમે પસંદ કરી શકો છો કે ફર્સ્ટ રો એઝ લેબલને વાપરવું કે ફર્સ્ટ કોલમ એઝ લેબલને અથવા આ બંનેને ચાર્ટની એક્સેસ ઉપર લેબલો તરીકે. ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સિરીઝ ઉપર ક્લિક કરો. હવે આપણા સેમ્પલ ચાર્ટમાં જો આપણે રિસીવ શીર્ષક હેઠળ આપણે ડેટાને રદ કરવા ઈચ્છીએ છીએ તો આપણે પહેલા ડેટા રેન્જ ફિલ્ડ અંદર ક્લિક કરી તે કરી શકીએ છીએ અને ત્યારબાદ શ્રેણી A1 is to F7 થી A1 is to D7 ને એડિટ કરીને. અવલોકન કરો કે રિસીવ શીર્ષક અંદર આવેલા ડેટા
હવે ચાર્ટમાં રજૂઆત નથી થયા. આગળ જોઈએ કે ડેટા સિરીઝ શું કરે છે. નોંધ લો અહીં 5 પંક્તિઓ છે જે સ્પ્રેડશીટમાં કુલ પંક્તિઓના ડેટાને રજૂઆત કરે છે. એડ અને રિમૂવ બટનો આપણને ચાર્ટમાંથી ડેટાની પંક્તિઓને ઉમેરવાની અને રદ કરવાની પરવાનગી આપશે. આપણે અપ અને ડાઉન બટનોના ઉપયોગ વડે ડેટાની ફરી ગોઠવણી પણ કરી શકીએ છીએ. તેથી ચાર્ટમાં કયા ડેટા અને તેને કેવી રીતે રજૂઆત કરવો એ પસંદ કર્યા પછી ડાયલોગ બોક્સમાં ફિનિશ બટન ઉપર ક્લિક કરો. તમે જોશો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે. સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી આપણે હવે શીખીશું કે લિબ્રિઓફિસ કેલ્કમાં ચાર્ટોને કેવી રીતે ફોર્મેટ કરવું. ફોર્મેટ મેનુ ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ધરાવે છે અને ચાર્ટના દેખાવને ફાઇન ટ્યુનિંગ કરવા માટે ચાલો સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ. તો ચાર્ટ ઉપર બમણો ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી સાથે બંધાઈ જશે એ દર્શાવવા માટે કે તે એડિટ મોડમાં છે. હવે મુખ્ય મેનુમાં ફોર્મેટ વિકલ્પ ઉપર ક્લિક કરો. તમે જોશો કે ડ્રોપડાઉન મેનુ ઘણા ફોર્મેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે ફોર્મેટ સિલેક્શન, પોઝિશન એન્ડ સાઇઝ, અરેન્જમેન્ટ, ચાર્ટ વોલ, ચાર્ટ એરિયા અને બીજા ઘણા બધા. તે ચાર્ટનું સ્થાન નિર્ધારણ કરવા માટે, ચાર્ટના બેકગ્રાઉન્ડ અને શીર્ષકની વ્યવસ્થા કરવા માટે અથવા ફોર્મેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું. ફોર્મેટ સિલેક્શન વિકલ્પ ચાર્ટ એરિયા શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે. અવલોકન કરો અહીં 3 ટેબો છે, બોર્ડર્સ, એરિયા અને ટ્રાન્સપરન્સી. મૂળભૂત રીતે બોર્ડર્સ ટેબ પસંદ કરાયેલ છે. ચાલો ચાર્ટની કિનારીની શૈલી અને રંગને બદલીએ. આ કરવા માટે સ્ટાઇલ ફિલ્ડ ક્લિક કરી કન્ટિન્યુઅસ પસંદ કરો. ત્યારબાદ એ જ રીતે કલર ફિલ્ડમાં ગ્રીન ઉપર ક્લિક કરો. હવે ઓકે બટન ઉપર ક્લિક કરો. નોંધ લો કે ચાર્ટની કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહી છે. ટાઇટલ વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓના શીર્ષકને ફોર્મેટ કરે છે. એક્સિસ વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે. એ જ પ્રમાણે એ ટેક્સ્ટના ફોન્ટને પણ જે એક્સ અને વાય બંને ધરીઓ ઉપર દ્રશ્યમાન થાય છે. આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા માટે કે આ શું કરે છે. કેલ્ક ચાર્ટ વિસ્તારના બેકગ્રાઉન્ડને બદલવા માટેના વિકલ્પો પૂરા પાડે છે. ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફિકની ફરતે મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને આવેલ છે. ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે ફોર્મેટ વિકલ્પ ઉપર ક્લિક કરો અને ચાર્ટ વોલ પસંદ કરો. ચાર્ટ વોલ શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. સ્ટાઇલ ફિલ કન્ટિન્યુઅસ દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી. કલર ફિલ્ડમાં રેડ ઉપર ક્લિક કરો. આપણે માપને 0.20 સેન્ટીમીટરમાં બદલીશું. હવે ઓકે બટન ઉપર ક્લિક કરો. તમે જોશો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે. આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રિસાઇઝ કરવું અને ખસેડવું તે શીખીશું. ચાર્ટને રિસાઇઝ કરવા માટે સેમ્પલ ચાર્ટ ઉપર ક્લિક કરો. તમે જોશો કે લીલા હાથ ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે. ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા ચાર્ટના ચાર ખૂણાઓમાંના કોઈ પણ એક ખૂણાના નિશાનને ક્લિક કરી ડ્રેગ કરો. ચાર્ટને ખસેડવા માટે પહેલા ચાર્ટ ઉપર ક્લિક કરો. હવે કર્સરને ચાર્ટ ઉપર ક્યાંય પણ ફેરવો. કર્સર એક હાથમાં બદલાય છે. ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે માઉસ બટનને છોડો. તમે ચાર્ટને ખસેડી દીધું છે. આગળ આપણે પોઝિશન એન્ડ સાઇઝ ડાયલોગ બોક્સના ઉપયોગથી ચાર્ટોને કેવી રીતે રિસાઇઝ કરવું એ શીખીશું. ફરીથી ચાર્ટ ઉપર ક્લિક કરો. હવે ચાર્ટ ઉપર જમણું ક્લિક કરી કોન્ટેક્સ્ટ મેનુમાંથી પોઝિશન એન્ડ સાઇઝ પસંદ કરો. પોઝિશન એન્ડ સાઇઝ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. તેની પાસે વિવિધ ફિલ્ડો છે જે ચાર્ટની એક્સ અને વાય સ્થિતિઓને અને ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરે છે. ચાલો આપણા ચાર્ટ માટે એક્સ કોઓર્ડિનેટ 1.00 અને વાય કોઓર્ડિનેટ 0.83 ઉપર સુયોજિત કરીએ. ઓકે બટન ઉપર ક્લિક કરો.
આપણે જોશું કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંદર સુયોજિત મૂલ્ય મુજબ સ્થિતિમાન કરે છે. અહીં આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે ચાર્ટો બનાવવા, તેમને એડિટ અને ફોર્મેટ કરવા. આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંદર રિસાઈઝ કરવા અને ખસેડવા. કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટ practice.ods ફાઇલને ખોલો. ડેટા માટે પાઈ ચાર્ટ દાખલ કરો. શીટની નીચે જમણા ખૂણે ચાર્ટને રિસાઈઝ કરી ખસેડો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન ઉપર વધુ માહિતી નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/animeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.